શિવમ વિદ્યાલય શાળા તરફથી ઓનલાઈન શિક્ષણમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું પટની નમે ધોરણ નર્સરી વિષય સામાન્ય જ્ઞાન. આજે આપણે સામાન્ય જ્ઞાનમાં વાહનના નામ શીખવાના છીએ, વાહન જોવાના છીએ, વાહન ઓળખવાના છીએ. તો ચલો બાળકો, સામાન્ય જ્ઞાનની બુક ખોલો, તેમાં પાના નંબર 12 અને 13 ખોલો, તેમાં જુઓ. આ રીતનું પેજ બતાવશે, તેમાં છે ને બધા વાહનો. આ છે વાહનો. જુઓ, વાહનો રોડ ઉપર ચાલે, પાટા ઉપર ચાલે, અને આકાશમાં ચાલે, અને પાણીમાં ચાલે. તો આપણે વાહનો જોઈએ અને તેને ઓળખીએ અને એની વધારે માહિતી મેળવીએ. ચલો બાળકો, આ છે રિક્ષા. જુઓ છો ને તમે, રિક્ષા ક્યાં ચાલે છે? રોડ ઉપર ચાલે છે. તેને ત્રણ પૈડા હોય છે. તે આપણને સિટીમાં બજારમાં જવું હોય તો આપણે જઈએ છીએ ને રિક્ષામાં, એમાં બેસી અને આપણે જઈએ છીએ. તો આને કહેવાય રિક્ષા. જો બાળકો, આ છે કાર. કારમાં ચાર પૈડા હોય છે અને રિક્ષા કરતાં કાર થોડી મોટી હોય છે. તેમાં જાજા માણસો બેસી શકે છે. આ છે બસ. બસ મોટું વાહન છે, તેમાં ઘણા બધા બાળકો બેસી શકે છે. તે આપણને દૂર બીજા ગામ, મામાના ગામ, કાકાના ગામ, ફઈના ગામ જવું હોય તો લઈ જાય છે ને. તો બસમાં આપણે બેસી અને દૂર દૂર સુધી જઈએ છીએ. આ છે ટ્રક. ખટારો, તે આપણને માલ ભરવા માટે કામ આવે છે. તે વાહન મોટું છે. ખટારામાં આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન ફેરવીએ છીએ. આ છે ટ્રેન. ટ્રેન ક્યાં ચાલે? પાટા ઉપર. ટ્રેનમાં ઘણા બધા માણસો બેસી શકે છે અને તેના ડબ્બા ઘણા બધા હોય છે. આગળ એન્જિન હોય છે અને પાછળ ઘણા બધા ડબ્બા હોય છે. તેમાં જાજા બધા માણસો બેસે છે અને દૂર દૂર સુધી આપણે જઈએ છીએ. ટ્રેનમાં બેસવાની ખૂબ જ મજા આવે છે. આ છે ટ્રેક્ટર. ટ્રેક્ટરનો ઉપયોગ ક્યાં થાય છે ખબર છે તમને? તે વાડી ખેતરમાં ઉપયોગ થાય છે. તેને ચાર પૈડા હોય છે. આ છે વિમાન. વિમાન ક્યાં ઉડે ખબર છે? આકાશમાં. વિમાન આકાશમાં ચાલે તો તેને હવામાં ચાલે, એટલે આપણે દૂર દૂર જઈએ છીએ. આપણે એક દેશથી બીજા દેશમાં જવું હોય તો વિમાનમાં જઈએ છીએ. આપણને જલ્દી જલ્દી પહોંચાડી દે છે. તો આકાશમાં વિમાન ચાલે, જોયું ને કેવું મોટું છે, સરસ. આ છે હેલિકોપ્ટર. હેલિકોપ્ટર પણ આકાશમાં ચાલે છે, તેમાં પણ આપણે દૂર દૂર સુધી જઈ શકીએ છીએ. પણ વિમાનમાં જાજા માણસો બેસે છે તો હેલિકોપ્ટરમાં ઓછા માણસો બેસે છે, પણ બંને આકાશમાં ઉડે છે. આ છે સાયકલ. સાયકલની કેટલા પૈડા હોય છે? બે. તમારી પાસે સાયકલ છે ને? તમે સાયકલ જોઈ છે ને? સાયકલમાં બેસવાની કેવી મજા આવે એ બધાના ઘરે હોય છે. આ છે બળદગાડું. બળદગાડું પહેલાના જમાનામાં ખેતીવાડીમાં માલ સામાન ફેરવવામાં ખૂબ જ ઉપયોગી હતું, એટલે તે ગામડામાં આપણને હજી પણ જોવા મળે છે. આ છે અને મોપેડ પણ કહેવાય છે અને બાઇક પણ કહેવાય છે. તેને બે પૈડા હોય છે. તે આપણા બધાના ઘરે જોવા મળે છે. તેમાં બેસીને તમે બધે જઈ શકો છો. આ છે ઘોડાગાડી. ઘોડાગાડી જોઈ છે તમે? લગ્ન પ્રસંગમાં તમને ઘોડાગાડી જોવા મળે છે. તેમાં આપણે બેસી શકાય છે અને આ છે બોટ. તેને બોટ પણ કહેવાય અને હોડી પણ કહેવાય. તે પાણીમાં ચાલે છે. અને આ છે જહાજ. બોટ કરતા જહાજ મોટું હોય છે, તેમાં દૂર દૂર સુધી આપણે જઈ શકાય છે. આ છે સ્કૂલ બસ. તમે જોઈ છે ને સ્કૂલે બસો પીળા રંગની હોય છે, તેમાં ઘરેથી આપણને લઈ જઈ સ્કૂલે લઈ જાય છે. તો આ છે સ્કૂલ બસ. આ છે મોપેડ. મોપેડને એક્ટિવા કહેવાય.
તે પણ આપણા બધાના ઘરે હોય છે, તે સ્કૂટરની જેમ બધાના ઘરે હોય છે, તેને બે પૈડા હોય છે. બેસો છો ને તમે? સરસ. જો બાળકો, આ હતા બધા વાહનો. તે જુદી જુદી જગ્યાએ ચાલે છે અને જુદા જુદા આકારોમાં અને જુદા જુદા સાઈઝમાં હોય છે. તેમાં જાજા ઓછા માણસો બેસી શકે છે, પણ બધા જ વાહનો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, તેમાં ઉપયોગી થાય છે. બાળ મિત્રો, વાહનોને જોજો અને ઓળખજો અને તેના નામ યાદ રાખજો. બાળકો, મહામારીના કારણે આપણે ઘરે રહેવાનું છે. ઘરે રહો, સુરક્ષિત રહો. આવતા વિડીયોમાં ફરી મળશું. આવજો.